દિન સ્વાગત છે અગાઉના વિડિયોની અંદર આપણે ગુજરાતીમાં કાવ્ય સાત છે આપણું અલગ અલગ તે આપણે ગાયું હતું આજના વિડિયોમાં આજે કાવ્યની સમજૂતી મેળવીશું અલગ અલગ કાવ્યના સ્ત્રી કવિ છે બાલમુકુંદ દવે તેના વિશે પણ મેં તમને અગાઉના વિડિયોમાં માહિતી આપેલી છે આ એક ઉર્મી ગીત છે જે આપણને ગાવું ખૂબ જ ગમે છે હવે અહીં આ કાવ્યની અંદર એક વિશેષતા છે તમે જોઈ શકો છો કે આ અલગ અને દલગ બંને શબ્દો છે એ એકબીજા સાથે સંકળાયેલા છે એટલે કે એનું જે શબ્દ છે બોલીએ છીએ ત્યારે એ શબ્દ છે એ એકબીજા સાથે ભળી જાય છે એવી જ રીતના જલક અને મલક પણ શબ્દ છે એ એકબીજા સાથે બોલવામાં ભળે છે એને આપણે શબ્દના પ્રાસ તરીકે ઓળખીએ છીએ હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક અહીં અલ્લક દલ્લક છે એ એક પ્રકારની રમત છે અલ્લક દલ્લક રમતા રમતા ઝાંઝર છે એનો અવાજ એટલે કે ઝાંઝરની ઝલક સંભળાઈ રહી છે ઝાંઝર એટલે કે સ્ત્રીઓ છે એ પગમાં જે પહેરે એ ઘરેણાનું નામ છે જેને ઝાંઝર કહેવામાં આવે છે રઢિયાળો જમનાનો મલ્લક રઢિયાળો એટલે ખૂબ જ સુંદર એકદમ રઢિયામણું લાગે આપને આંખને ગમે તેવું એને શું કહેવામાં આવે છે રઢિયાળો કહેવામાં આવે છે જમનાનો મલ્લક યમુના નદી છે એને તળપદી ભાષામાં જમના તરીકે ઓળખવામાં આવે છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન છે એ પોતાની રાસ લીલા રચતા હતા મલ્લક એટલે કે એક પ્રકારનો વિસ્તાર કે જે આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમ વિસ્તારને તળપદી ભાષા એટલે કે ગામડાઓમાં બોલાતી ભાષા જેને આપણે તળપદી ભાષા તરીકે ઓળખીએ છીએ તો મલ્લક એટલે કે એક જગ્યા જે યમુના નદીનો વિસ્તાર છે એને જમનાનો મલ્લક કહેવામાં આવે છે એથી સુંદર રાધા ગોળ શ્રી કૃષ્ણ ભગવાન છે એની સાથે આપણે રાધાનું નામ તો લેતા જોઈએ છીએ તો એ સુંદર છે આ જે જમનાનો મલ્લક છે એનાથી પણ વધારે સુંદર કોણ દેખાય છે તો કે રાધા દેખાય છે મુખડું ઝળકે જલ્લક જલ્લક એટલે કે એનું મુખડું છે એ ચમકી રહ્યું છે અને એના ચળકાટને શું નામ આપ્યું છે કવિએ જલ્લક જલ્લક નામ આપ્યું છે હવે આપણે જોઈશું આભે પૂનમ ચાંદ ઉગ્યો છે પૂનમની રાત્રિ હોય ત્યારે ઉપર આકાશની અંદર કેવો સુંદર મજાની ચંદ્રમાની કળા ખીલી હોય છે તો રાસ રચ્યો છે ચમક ચમક શ્રી કૃષ્ણ ભગવાન છે તે પોતાની ગોપીઓ સાથે અને રાધા સાથે શું કરે છે રાસ રમે છે તો એ રાસ કેવો ચમક્યો છે ચમક ચમક ચમક્યો છે એટલે કે ખૂબ જ જામ્યો છે રાસ ગોપી ભેળો કાન ઘૂસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક ગોપીઓ અને રાધા છે એ રાસ રમી રહી છે આ બધા જ ગોપીઓ વચ્ચે કાનડો છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને અહીં કહે છે કાન ઘૂસ્યો છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે એ આ બધા ગોપીઓ અને રાધા વચ્ચે અંદર રાસ રમે છે અને ત્યાં ઢોલક કેવી રીતના વાગી રહ્યો છે ધમક ધમક વાગે છે રાધિકાનો હાર તૂટે છે આ બધા જ્યારે રાસ રમતા હોય છે ત્યારે રાધિકા છે જે રાધા છે તેનો હાર તૂટી જાય છે મોતી ચળકે ચલ્લક ચલ્લક હવે જે રાધિકાના હારનું મોતી છે એ કેવું ચળકે છે એટલે કે ચમકે છે ચલ્લક ચલ્લક એટલે કે એકદમ ચળકાટ કરે છે બધા ચળ્યા પણ એક ખૂટે છે હાર તૂટી ગયો એટલે મોતી છે શું થઈ ગયું બધા વિખેરાઈ ગયા તો રાધાને પોતાના હારના બધા જ મોતી મળી ગયા પરંતુ એક મોતી છે એ મળતું નથી રૂમે રાધિકા છલ્લક છલ્લક એનું મોતી છે એ મળતું નથી એટલે રાધિકા રોવે છે રૂવે એટલે શું થાય રોવે છે એની આંખમાં આંસુ છલકાઈ જાય છે એટલે એ છલક છલક રોવે છે લીધું હોય તો આલને કાના આલ એટલે કે આપ રાધા છે એ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે કાના તને મારું મોતી મળ્યું હોય તો તું મને આપી દે
મોતી મારું ચલક ચલક કે મારું મોતી ખૂબ જ ચમકે છે એ મોતી મને ગમે છે તો તું મને મોતી આપી દે તારા ચરિત્ર છે ક્યાં છાના જાણે આખું મલમ મલમ તારા ચરિત્ર આપણને બધાને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન શું કરતા હતા માખણની ચોરી કરતા હતા તો આ એનું એક ચરિત્ર છે કે દરેક ગોપીઓના ઘરે જઈ અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ દહીં અને માખણ છે એ ચોરી લેતા હતા અને પોતે છાના માના ખાઈ જતા હતા એટલે રાધિકાને એવું એની ઉપર શંકા જાય છે કે તારું ચરિત્ર ક્યાં છાનું છે છાનું એટલે છુપાયેલું છે બધાને ખબર છે કે તું શું કરે છે તો મને છાનો માનો મારું મોતી આપી દે જાણે આખું મલક મલક એટલે કે મલક એટલે કે વિશ્વ આ દુનિયા જગત એ બધા જ જાણે છે કે શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે એટલે રાધિકાને તેની ઉપર સાપ જાય છે કે નક્કી આ કાનાએ જ મારું મોતી લઈ લીધેલું છે કાને ત્યાંથી ડોટ મૂકી છે રીસ ચડી ગોપી જનવલ્લભ કાને ત્યાંથી ડોટ મૂકી છે ડોટ મૂકવી એટલે ત્યાંથી તોડી જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનને રીસ ચડે છે એટલે કે એને ખોટું લાગી જાય છે કે રાધાએ મારી ઉપર ખોટો આરોપ લગાવ્યો છે શ્રી કૃષ્ણ ભગવાનને મોતી લીધું હોતું નથી એટલે તરત ત્યાંથી તોડી જાય છે રીસ ચડવી એટલે કે તેને રીસ ચડી જાય છે ખોટું લાગી જાય છે ગોપી જન વલ્લભ એટલે ગોપીઓ છે એનો વલ્લભ એટલે કે એના ભગવાન છે શ્રી કૃષ્ણ ભગવાન કદંબ છાયા ખૂબ ઝૂકી છે કદંબ નામનું વૃક્ષ છે આપણને બધાને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કદંબની ડાળીઓ ઉપર બેસી અને સરસ મજાની વાંસળી વગાડતા હોય છે બેસી છેડે અલ્લક ઝલ્લક કદંબ છાયા છે આ જો અહીં તમને ચિત્રમાં દેખાય છે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કદંબની ઝાડીઓ એની ડાળીની આસપાસ બેસી અને શું કરી રહ્યા છે તો ત્યાં વાંસળી વગાડી રહ્યા છે રાધા દોડે ચિત પધીરે રાધા પણ તેની પાછળ પાછળ દોડે છે તેને શું લાગે છે કે કૃષ્ણ ભગવાન તેનાથી હિસાઈને ફર્યા કહે છે ચિત એટલે એનું હૃદય આમ એક સાસે રાધા છે એ દોડવા માંડે છે રાસ રચ્યો છે અલ્લક દલ્લક તો અહીં પણ ત્યાં રાસ તો રચાયેલો જ છે સુર વણાએ ધીરે ધીરે શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે એના સુર છે એ ખૂબ જ સુંદર ત્યાં વણાઈ રહ્યા છે વણાવું એટલે કે સુર વહેવા લાગ્યા છે ઉર તણાએ પલ્લક પલ્લક આપણું ઉર એટલે કે આપણું હૃદય છે એ હૃદય છે શું થાય છે શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીના અવાજમાં તેની તરફ ખેંચાઈ રહ્યું છે એટલે અહીં પૂર તણાએ પલ્લક પલ્લક કવિએ શબ્દ વાપરેલો છે અલ્લક દલ્લક ઝાંઝર છલક રઢિયાળો છમ નાનો મલ્લક અલ્લક દલ્લક નામની રમત રમાઈ રહી છે અને ત્યાં ઝાંઝરનો અવાજ આવી રહ્યો છે એથી સુંદર રાધા ગોરી મુકડો છળકે ઝલક છલક રાધા છે એ ખૂબ જ સુંદર દેખાય છે અને તેનું મુકડું પણ ચળકી રહ્યું છે હવે આ કાવ્યની સમજૂતી મેળવ્યા બાદ આપણે શબ્દ સમજૂતી જોઈશું તો ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેલું રઢિયાળો એટલે આંખ ઠારે તેવું સુંદર અથવા મતવોહ જમના એટલે યમુના મલ્લક એટલે મૂલક અથવા પ્રદેશ ઝળકે એટલે ચમકે ઝલક ઝલક એટલે ઝડપ ઝડપ ચગ્યો છે એટલે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે સરસ રીતે ખેલાઈ રહ્યો છે ઢોલક એટલે ઢોલ આલને એટલે આપને કાનો એટલે આપણે કનૈયો બાલ કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાનને આપણે લાડથી કાનો કહીએ છીએ ચરિતર એટલે ચરિત્ર ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા શ્રી કૃષ્ણ કદમ એક વૃક્ષનું નામ છે બંસી એટલે વાંસળી અલ્લક ઝલક એટલે અલ્લક ઝલક દૂરથી આચેરું સંભળાય તે રીતે હવે અહીં આપણને એક રૂઢિ પ્રયોગ આપેલો છે પૂર તણાવું એટલે કે દિલ ખેંચાવું તો આપણે એને વાક્યમાં પ્રયોગ કરી શકીએ કે
શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીનો અવાજ સાંભળીને ગોપીઓના ઉર તણાય છે. હવે અહીં આપણે તમે જોશો તો અમુક જોડાક્ષરો આપેલા છે. જે જોડાક્ષરો આપણે જોઈએ, અલ્લ, દલ્લ, જલ્લ, મલ્લ, છમ્મ, ધમ્મ, એક શબ્દની સાથે એક અક્ષરની સાથે જ્યારે બીજો અક્ષર જોડાયેલો હોય તેને આપણે જોડાક્ષરો કહીએ છીએ. એક સરખા મૂળાક્ષરો છે, સંદણી મૂળાક્ષરો એટલે કે દંડવાળા મૂળાક્ષરો, જેવા કે ખ, મ, લ, ય, સ, વ વગેરે. અહીં ગીતને શબ્દોના પ્રાસના કારણે લય મળ્યો છે. લય એટલે કે આપણને ગાવામાં મજા આવે છે અને એક પ્રકારના રાગથી આ કવિતા આપણે ગાઈ શકીએ છીએ. તો આમ આપણે આ વિડીયોમાં કાવ્યની સમજૂતી મેળવી. તો આજના હોમવર્કની અંદર તમારે આ કાવ્યના શબ્દોના અર્થ છે એ તમારે પાકી બુકની અંદર લખવાના છે. જય શ્રી કૃષ્ણ.